કોવિશિલ્ડ રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે એસ્ટ્રાજેનેકાએ કોવિશિલ્ડ રસી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારબાદ એસ્ટ્રાજેનેકા કોવિડ નાઇન્ટીન રસી બજારમાંથી પરત લેશે એસ્ટ્રાજેનેકાએ કોવિડ નાઇન્ટીન રસીના ખરીદ વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો

તેને લઈને જે પ્રકારે આડ અસરો સામે આવી રહી હતી તેને લઈને સરકારે આ તમામ જે રસીઓ છે તેને બજારમાં ઉપર વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની આડ અસર તેને જોઈને કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે ત્યારે સુરતના જાણીતા ડોક્ટર જે છે સમીર જામી ફેફસા નિષ્ણાંત છે તેમને પૂછ્યું છે સાહેબ જે છે આડ અસરના કારણે પ્રતિબંધ મૂક્યો છે આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો જે વેક્સિનની વાત થઈ રહી છે કોવિશિલ્ડ વેક્સિન એટલે કે એસ્ટ્રાજેનેકાની વેક્સિન એના પંદર દિવસ પહેલાં એના અમુક રિપોર્ટ આવેલા કે વેક્સિનને કારણે શરીરમાં બ્લડ ક્લોટ અમુક લોકોમાં જોવા મળ્યો છે બહુ જ ઓછા લોકોમાં જોવા મળ્યો છે પણ જોવા તો મળ્યો છે આ બ્લડ ક્લોટને કારણે કોવિડ વેક્સિન જે કોવિશિલ્ડ છે એને લીધે બેનમાં પેરાલિસિસ થવું હાર્ટ એટેક થવું એવા ચાન્સીસ વધવા જોવા મળેને કારણે આ વેક્સિન કદાચ પાછી ખેંચાઈ હોય જોકે કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્શિયલ રીઝનને કારણે આ વેક્સિન પાછી ખેંચવામાં આવી છે એટલે કે વેક્સિનનું પ્રોડક્શન ઘણું થઈ રહ્યું છે પણ એની સામે વેક્સિનનો એટલો વપરાશ નથી થઈ રહ્યો કોરોના હવે નથી રહ્યો જેને કારણે આ વેક્સિનનું પ્રોડક્શન બંધ કર્યું છે અને જે વેક્સિન બજારમાં છે એને વિડ્રો કરવામાં આવેલી છે તો આ બ્લડ ક્લોટ થવાના જે લક્ષણો અમુક પેશન્ટમાં જોવા મળ્યા એને કારણે કદાચ આ વેક્સિન પાછી ખેંચવામાં આવી હોય એવું લાગી રહ્યું છે

થઈ નથી કે આપણને જોવા નથી મળી કે વેક્સિન લીધા પછી કયા કયા દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું કે બ્રેઇન સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું એ આપણને હજી સુધી આપણે કન્ફર્મ નથી એના માટે મેડિકલ સંશોધન કરવું પડે ક્લિનિકલ ટ્રાયલ કરવા પડે કે ભાઈ આટલા લોકોએ વેક્સિન લીધેલી એમાંથી કેટલા લોકોને યંગ એજમાં અને બીજે કોઈ કારણ વગર હાર્ટ એટેકનું જોખમ થયું છે આ ઘણી લાંબી પ્રોસેસ છે જો સંશોધન કરવામાં આવે તો આપણે સચોટ રીતે કહી શકીએ પણ અત્યારે પરોક્ષ રીતે આપણે કહી શકીએ કે બ્રિટનમાં જે ક્લિનિકલ ટ્રાયલ જોવા મળ્યો છે

તમારે તમારા હાર્ટનું બ્રેઇનનું કે ફેફસાનું નિયમિત ચેકઅપ કરાવતું રહેવું જોઈએ જરાક પણ લક્ષણો દેખાય જેમ કે પરસેવો વડી જવો ગભરામણ થવી જવી છાતીમાં દુખવું તો એવા તાત્કાલિક સમયે તમારે ડોક્ટરને બતાવીને આપણે તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ જો આ હતા ફેફસાના નિશાન ડૉક્ટર સમી ગામીએ જેઓએ ગણાવ્યું કે જે વેક્સિન છે એક્ટ્રાસ જન્ડા અને કોવિડ વેક્સિન તેને બંધ કરવાનો પાછળ કે આડ અસર નહીં હોઈ શકે પરંતુ કોઈ અન્ય કારણ પણ હોઈ શકે આડ અસર તો કહેવાય પરંતુ કંઈ ફાઈનાન્સની પ્રોબ્લમ પણ કહી શકે પરંતુ હાલ જે વાત કરવામાં આવે ત્યારે જે કોરોના છે નહીવત જોવા મળી રહ્યું છે તેને કારણે પણ બંધ કરવામાં આવ્યું તેવું પણ લાગી રહ્યું છે કેમેરામેન જય મિશ્રી સાથે જયેન્દ્ર પાંડે ટ્વીટ હેઠળ ગુજરાતી ફક્ત ગુજરાતી સુરત